છોટા ઉદેપુર માં ખોટી સરકારી કચેરી ઉભી કરી અને કરોડો નું છેતરપિંડી કરવામાં આવી હતી અને આ ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં ખોટી કચેરી ઉભી કરી અને સરકારને 4,15,00,000 રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે। ત્યારે એક આરોપીની કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામની એક ખોટી સરકારી ઓફિસ શરૂ કરી સરકારની આદિજાતિ પ્રાયોજના વિભાગની કચેરીમાંથી સરકારી ગ્રાન્ટ મેળવી 26 જુલાઈ 2022 થી લઈ અને હાલ સુધી 93 કામોમાં 4,15,00,000 થી વધુની ઉચાપત કરાઈ હતી। હાલ તો પોલીસે બે આરોપીની આ મામલે ધરપકડ કરી લીધી છે અને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે। ત્યારે હાલ તો રિમાન્ડ મંજૂર કરાયા, રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થવાની પણ શક્યતા સેવામાં આવી રહી છે। આખી આખી કચેરી જ નકલી ઊભી કરી દીધી અને સરકારને 4,15,00,000 રૂપિયાનો ચૂનો ચોપડી દેવામાં આવ્યો છે। ત્યારે સંદીપ રાજપૂત નામના આ શખ્સ છોટાઉદેપુરમાં કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામથી કચેરી બનાવી હતી અને જે બાદ સરકાર પાસેથી કુલ 93 કામના 4,15,00,000 રૂપિયા ખંખેરી લીધા હતા। આરોપીએ 2021 થી સરકારની ચૂનો લગાડવાનું શરૂ કર્યું અને જેનો હવે ભાંડો ફૂટી ગયો છે। પ્રાયોજના કચેરી છોટાઉદેપુર એક ઉદ્વહન સિંચાઈ પરિયોજના બાબત એક દરખાસ્ત આવી હતી કાર્યપાલક ઇજનેર સિંચાઈ સ્ટેટ ઇરિગેશન પ્રોજેક્ટ બોડેલી ડિવિઝન તરફથી। એના બાબતે અમે એક રિવ્યૂ મિટિંગ બોલાવી હતી, જેમાં 25 ઓક્ટોબર પરમ દિવસે કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ સ્ટેટ અને કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ પંચાયત બંને અહીંયા હાજર હતા। જ્યારે એમની સાથે અમે ચર્ચા કરી કે જે તમે બોર્ડર વિલેજમાં દરખાસ્ત રજૂ કરી છે ઉદ્વહન સિંચાઈ પરિયોજના બાબત, તો જે ઇજનેર હતા એમને જણાવ્યું કે આવી કોઈ દરખાસ્ત એમની કચેરીમાંથી મોકલવામાં આવેલ નથી। એ કાગળો અમે એમને બતાવ્યા તો એમને કીધું કે સાહેબ આવી કોઈ કચેરી બોડેલીમાં નથી અને મારી એડ્રેસ જે છે આ જુદું છે અને આ સહી પણ મારી નથી। તો અમને થોડી શંકા થઈ તો અમે તરત જ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબને સંપર્ક કર્યો અને પછી એમની કચેરી દ્વારા અને જે આપણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પછી થોડી તપાસ કરી કે આ કચેરી ત્યાં છે કે નહીં, તો એમને જણાવ્યું કે એ કચેરી નથી। તો પછી અહીંયાથી અમે કાર્યાલય આદેશ કરીને આપણા એક કારકુનને ફરિયાદ નોંધાવવા માટે આદેશ કર્યો અને પછી જે ઈસમ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે એની સામે FIR દાખલ કરી છે અને આ હાલ તપાસ હેઠળ છે અને આપણા છોટાઉદેપુર જિલ્લા પોલીસ તપાસ કરી રહી છે। તારીખ 26/10/2023 ના રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની અંદર જાવિદભાઈ ઇબ્રાહીમભાઈ, જેઓ છોટાઉદેપુરની અંદર પ્રાયોજના અધિકારી પ્રાયોજના વહીવટદારની કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, તેઓએ એક ફરિયાદ નોંધાવેલી, જે ફરિયાદની હકીકત એવી છે કે સન 2021 થી 2023 દરમિયાન 3 વર્ષની અંદર એક સંદીપ રાજપૂત નામના ઈસમે બોડેલી ખાતે કાર્યપાલક ઇજનેરની ઓફિસ બનાવેલી છે અને તેને ખોટી દરખાસ્તો, ખોટા સહી સિક્કા કરી અને ખોટી દરખાસ્તો મોકલેલી છે। 93 જેટલા અલગ અલગ છોટાઉદેપુર વિસ્તારની અંદર કામો મેળવી સરકારશ્રીને ખોટી દરખાસ્તો મૂકી અને ખોટા ડોક્યુમેન્ટ બનાવી ટોટલ 4,15,54,915 રૂપિયાની ખોટી ગ્રાન્ટો મેળવી અને રૂપિયા નાણાં મેળવેલા છે। આ બાબતની ફરિયાદ થતાં તાત્કાલિક પોલીસ અધિક્ષક સાહેબનાઓએ અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધવા માટે સૂચના કરેલ, સૂચના આધારે એક આરોપીની તાત્કાલિક અટક કરવામાં આવી। ત્યારબાદ તેનું નિવેદન લેતા બીજા આરોપી જે છે જે અબુ બકર સૈયદ કરીને તેમનું નામ ખુલતા તેઓને પણ શોધખોળ કરી તરત અટક કરવામાં આવેલા છે। બંને આરોપીઓ ભેગા મળી ગુનાહિત કાવતરું રચી અને આ જે સરકારશ્રીની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટના 4,15,54,915 રૂપિયા મેળવી અને 93 કામોની અંદર વાપરેલા છે।